ચિરાગ ગજ્જર, મહુવા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. નજર નાખીએ આજના સમાચારો પર. આજરોજ મહુવાના ગાંધીબાગ ખાતે મહુવા પાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ગીતાબેન મકવાણાના અધ્યક્ષસ્થાને બાળકોના મનોરંજન માટે એક નવું જમ્પિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આના કારણે મહુવાના બાળકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ તબક્કે મહુવા પાલિકાના ગાર્ડન કમિટીના ચેરમેન શ્રી કિરણભાઈ રાઠોડ, પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ મકવાણા, બ્રિજેશભાઈ મકવાણા, હિંમતભાઈ મકવાણા, મયુરસિંહ સરવૈયા, મહુવા શહેર મહામંત્રી શ્રી નિલેશભાઈ સેલાણી, કપિલભાઈ ભૂટાક, શ્રીમતી રસિકબા સોઢા, મુક્તાબેન જોશી, જેઠાલાલ જોશી, વિજયભાઈ શિયાળ, કેતનદાદા મહેતા, રાજાભાઈ પરમાર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ યાદ કરવાનું કે પહેલાના સમયમાં જેમ રમણીકભાઈ ચિતલિયા મહુવાના બગીચા માટે અથાક મહેનત કરતા હતા, તેવી જ રીતે હાલ પણ મહુવાના ગાર્ડનમાં અવનવી રાઇટ્સ લાવવા માટે કિરણભાઈ રાઠોડ મહેનત રંગ લાવે છે. મહુવા નગરપાલિકા દ્વારા એક ગાર્ડનમાં નવું જમ્પિંગ, પહેલાં જે જમ્પિંગ હતું એ જમ્પિંગની જગ્યાએ એક નવું જમ્પિંગ જે કિરણભાઈ રાઠોડ ગાર્ડન કમિટીના ચેરમેન, પૂર્વ પ્રમુખ ગીતાબેન મકવાણા જેમના અધ્યક્ષસ્થાનેથી આ વસ્તુ જે છે જે આપ મારી પાછળ જોઈ રહ્યા છો તે લેવામાં આવી છે. બાદ છોકરાઓમાં તમે ઉત્સાહ પણ પાછળ જોઈ રહ્યા છો કે કેવો છોકરાઓને ઉત્સાહ રહે છે. આવું મહુવા નગરપાલિકા ગાર્ડન કમિટીમાં ક્યારેય થયું નથી, સર્વપ્રથમવાર થયું છે. અને બધા જ ચેરમેનોના સાથ સહકારથી આવું નવું કામ થતું રહે એવી હૃદયપૂર્વક આજરોજ મહુવા ગાંધીબાગ ખાતે મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન અને અમારા ગાર્ડન કમિટીના ચેરમેન કિરણભાઈ રાઠોડના સતત પ્રયત્નોથી મહુવાના ગાંધીબાગ ખાતે જમ્પિંગ એક ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે નવા જૂના મહુવાના બાળકો માટે એક નવીન વસ્તુ છે. અને આવું ક્યારેય કોઈ દિવસ ગાંધીબાગમાં બન્યું નથી, જે પ્રથમ વખત મહુવાના ઇતિહાસમાં આવો બનાવ જે બન્યો હતો. એટલે મહુવાના બાળકોને ખુશી રાખવા માટે અમે અમારા પ્રયાસો ભારતીય જનતા પાર્ટીએ કિરણભાઈ રાઠોડ અને ગીતાબેન મકવાણા તંદુરસ્ત જીવન માટે પૌષ્ટિક આહાર અનિવાર્ય છે. તેમાં ખાસ કરીને શિશુ અવસ્થા, બાલ્યવસ્થા, સગર્ભાવસ્થા અને કિશોરાવસ્થા જીવનના આ તબક્કામાં પોષણનું મહત્વ સવિશેષ હોય છે. આ વિશે જાગૃતિ લાવવા હેતુસર સમગ્ર ભારતમાં સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે મહુવા તાલુકા 22 સપ્ટેમ્બરના રોજ કળસાર ખાતે મહિલાઓ અને કિશોરીઓમાં પોષણ વિશે જાગૃતિ લાવવાના હેતુસર વિવિધ કાર્યક્રમો ICDS વિભાગ મહુવા દ્વારા યોજવામાં આવેલ હતા, જેમાં સરકાર દ્વારા સગર્ભા બહેનો, માતાઓ, બાળકો અને કિશોરીઓને દર માસે વિનામૂલ્યે આપવામાં આવતા પોષણયુક્ત ટેક હોમ રાશનના પેકેટમાંથી બનતી વિવિધ વાનગીઓનો લાઈવ રસોઈ શો તથા વાનગી નિદર્શન કરવામાં આવેલ, સાથે સાથે પોષણ વિષયક માર્ગદર્શન આપી શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 300થી વધુ કિશોરીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો અને પોષણની પઢાઈ બી સૂત્રને ખરા અર્થમાં સાકાર કર્યું હતું. આ કાર્યક્રમમાં ICDS વિભાગના જિલ્લા કક્ષાએથી પ્રોગ્રામ ઓફિસર શ્રી શારદાબેન દેસાઈ તથા તાલુકામાંથી બાળ વિકાસ યોજના અધિકારી શ્રી માધુરીબેન ડોડિયા તથા સુપરવાઇઝર શ્રીઓ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા અને સાથે મળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મહુવા સમાચારમાં આજે આટલા સમાચારો. ફરી સમાચારો સાથે કાલે મળીશું. શુભ રાત્રી.